પવિત્ર શ્રાવણ માસના અમાવસ્યાના દિવસે ભુજ શહેરમાં મંગલેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવના મંદિરોમાં હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિને ભુજ શહેરના દરેક મહાદેવજીના મંદિરોમાં લઘુ રુદ્રી અને હવન મહાઆરતી જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેવામાં ભુજ શહેરના મંગલેશ્વર મહાદેવ મંદિરમાં અમાવસ્યાના દિવસે લઘુ રુદ્રી હવન અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે અંદાજિત 400થી વધુ લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. મારું નામ અરવિંદ તેજગર ગુસાઈ છે. આ શ્રાવણ માસની અમાસના છેલ્લા લગભગ મંગલેશ્વર મહાદેવની અંદર લઘુરુદ્રી હવન અમાસના દિવસે રાખવામાં આવે છે અને મહાપ્રસાદ રાખવામાં આવે છે. આ છેલ્લા 10 થી 11 વર્ષથી અહીંયા કરું છું અને છેલ્લા ત્રણથી ચાર વર્ષ સુધી સિદ્ધેશ્વર મહાદેવ ઉપર. આ મંદિર વિશેષતા એ છે કે આ રાજાશાહીનું મંદિર છે અને બહુ પૌરાણિક મંદિર છે, જે સ્વયંભૂ મૂર્તિ પ્રગટેલી છે મહાદેવજીની. લગભગ 400-450 જેવો ભક્તો આવે છે પ્રસાદ લેવા. તેવામાં જ ભુજ શહેરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં અમાસ નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાઆરતીનું આયોજન વીરભદ્રસિંહ જાડેજાના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. મારું નામ ભરતભાઈ મકવાણા. અમારે અહીંયા ભઠારા ફરિયા મધ્યે સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનું મંદિર આવેલું છે અને આ મંદિર લગભગ 400 વર્ષ પુરાણું છે. ભુજની સ્થાપના થઈ એ દરમિયાન જ આ મંદિર છે, રાજાશાહી વખતનું આ મંદિર છે. આશરે 400 વર્ષના અંદાજિત આ મંદિર છે. તો આ મંદિર દર વર્ષે શ્રાવણ માસમાં મહાઆરતીઓ સોમવારે અને અમાસના યોજાતી હોય છે. તો એ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમાસના દિવસે અમે મહાઆરતી યોજી હતી. અમારા વિસ્તારના કિરણભાઈ ગોરી એમના પ્રયત્નોથી આ મહાઆરતી કરણી સેના, કચ્છ જિલ્લા કરણી સેનાના પ્રમુખ આદરણીય વીરભદ્રસિંહજી જાડેજા એમના સહયોગથી આ સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં મહાઆરતી યોજાણી હતી. દર વર્ષે કિરણભાઈ અને એની ટીમ આ મંદિરમાં મહાઆરતી યોજતી હોય છે અને આ વખતે બાપુ શ્રી વીરભદ્રસિંહનો આ આરતી કરવામાં સહયોગ મળ્યો અને દર વર્ષે એમનો સહયોગ મળતો જ હોય છે આવા ધાર્મિક કાર્યોમાં. તે બદલ અમારી સમગ્ર ટીમ બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આપણા સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં અમે બધાએ પ્રાર્થના કરીએ છીએ કે આપણા કચ્છમાં વરસાદનું પ્રમાણ નથી, વરસાદ થયો જ નથી. તો આપણે બધાએ સિદ્ધેશ્વર મહાદેવના મંદિરમાં એવી પ્રાર્થના કરી કે કચ્છ ઉપર દાદા સિદ્ધેશ્વર મહાદેવ વરસાદરૂપી આશીર્વાદ આપે કચ્છને, એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. ફરીથી બાપુનો ખૂબ ખૂબ આભાર. જય હર હર મહાદેવ. નામને સાર્થક કરતું અને આપને થતા જીર્ણ રોગમાંથી બચાવવા માટે શ્વાસ આનંદધામ કાર્યરત છે. અહીં કુદરતી અને પ્રદૂષણયુક્ત વાતાવરણમાં તેમજ કુદરતી ઉપચારના 11 સિદ્ધાંતોને આધારે અહીં સારવાર ઉપલબ્ધ છે. આયુર્વેદ, યોગ અને આહારના નિયમોને ધ્યાને લઈ આપની દિનચર્યા નક્કી કરવામાં આવે છે તેમજ 6000 જેટલા દર્દીઓ અહીં સારવાર લઈ ચૂક્યા છે. નિવાસ માટે તેમજ અન્ય સગવડો અહીં ઉપલબ્ધ છે. નિષ્ણાંત તબીબોની ટીમ અને વિનમ્ર કર્મચારીઓ સાથે કાર્ય કરી રહ્યું છે. અમારું અભિયાન છે લોકોને પારંપરિક ઉપચાર પદ્ધતિઓ દ્વારા આરોગ્યમય જીવન તરફ દોરવા. સ્થળ આનંદધામ કુદરતી ઉપચાર કેન્દ્ર, ગામ ખારોઈ, તાલુકો ભચાઉ, જિલ્લો કચ્છ. મોબાઈલ નંબર